કચ્છ જિલ્લામાં શિયાળુ પાકનું 1,47,000 હેક્ટરમાં જુદા જુદા પાકોનું વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મેણાતે જણાવ્યું હતું. તેમણે કચ્છ જિલ્લામાં થયેલ વિવિધ પાકો અંગે માહિતી આપી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એવરેજ 1,232% શિયાળુ પાકનું વાવેતર થયું હોવાનું જણાવીને જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં વાતાવરણ સારું હોવાથી હાલ પાકની પરિસ્થિતિ પણ સારી છે. કોઈપણ પ્રકારના રોગ કે જીવાત અત્યારે સમગ્ર જિલ્લામાં ક્યાંય જોવા મળ્યા નથી. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મેણાતે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ચાલુ શિયાળુ ઋતુમાં કચ્છ જિલ્લામાં 1,47,000 હેક્ટર જેટલા જુદા જુદા પાકોનું વાવેતર થયેલું છે, જેમાં મુખ્યત્વે જીરું એટલે કે 62,000 જેટલા હેક્ટરમાં જીરુનું વાવેતર થયેલું છે, 32,000 જેટલા હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે અને 26,000 જેટલા હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયેલું છે. આ સિવાય શાકભાજી, ઈસબગુલ અને રાઈ એનું પણ 24,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે. એ સિવાય વધતા ઓછા પ્રમાણમાં ચણા, સવા, વરિયાળી, ડુંગળી, બટાકા આવા જુદા જુદા પાકોનું પણ કચ્છ જિલ્લામાં વાવેતર થયેલું છે. ચાલુ વર્ષે શિયાળુ ઋતુમાં જે વાવેતર થયેલું છે એ પાછલા વર્ષોની જે એવરેજ સરેરાશ ગણીએ તો એના 133% જેટલો વાવેતર વિસ્તાર ચાલુ વર્ષે વધ્યો છે. વાવેતર વિસ્તાર વધવાના મુખ્ય કારણોમાં ચોમાસુ ઋતુમાં લગભગ 300% જેટલો વરસાદ પડેલો હતો. વધુ વરસાદ થવાના કારણે નાની મધ્યમ સિંચાઈ યોજનાઓના જે ડેમ છે એ ભરાઈ ગયેલા હતા. કચ્છ જિલ્લામાં જુદા જુદા ગામોમાં નાના મોટા જે તળાવ અથવા તો ચેકડેમો બનાવેલા છે એ પણ ભરાઈ ગયા છે. નર્મદા કેનાલમાં પણ શિયાળુ ઋતુમાં રાપર ભચાઉ વિસ્તારમાં પિયત માટે પાણી છોડવામાં આવેલું છે. ભૂગર્ભ જળ કે જે વધુ વરસાદ થવાના કારણે ટ્યુબવેલ અને કૂવામાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાના કારણે ચાલુ શિયાળુ ઋતુમાં વાવેતર વિસ્તારમાં વધારો થયેલ છે. અત્યારની પરિસ્થિતિએ સમગ્ર કચ્છ જિલ્લામાં વાતાવરણ છે એ ખૂબ જ સારું છે, એટલે હાલની પરિસ્થિતિએ જે પાક પરિસ્થિતિ છે એ એકદમ સારી છે. કોઈપણ પ્રકારના રોગ કે જીવાત અત્યારે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ જોવા મળેલા નથી. ખાસ કરીને જીરું કે જો ઝાકળ પડે તો એવા સમયમાં જીરુંમાં કાળીઓ અને ચરમી આવા બે રોગ આવવાની સંભાવના છે. તો આના માટે ખેડૂતોને એક સલાહ આપવાની કે જીરું પાકની અંદર પિયત ઓછું આપે, ઓછા પિયતના કારણે ઝાકળ પડવાનો થોડીક સંભાવના ઘટી જશે અને આ રોગ આવવાની સંભાવના પણ ઘટી જશે. એ સિવાય રાઈની અંદર એફિડ એટલે કે મોલાનું જે ઉપદ્રવ છે એ તાપમાન જો વધશે તો એની આવવાની શક્યતા છે. પરંતુ અત્યારે તો હવે મોટાભાગના વિસ્તારમાં પાક એ પાકવાની પરિસ્થિતિ ઉપર છે, એટલે એનો પણ ઉપદ્રવ રાઈ પાકમાં આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. વાત કરીએ ઘઉંની તો ઘઉંની અંદર તો કોઈપણ પ્રકારના બને ત્યાં સુધી કોઈ રોગ જીવાત આવતા નથી, એટલે અત્યારે એકંદરે પાક પરિસ્થિતિ સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારી છે.